सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न छे के पारका दोष जोवा ते अनुकंपनो त्याग करवा जेवू छे ए शाथी। परम कृपाल देवे वचनामृत 257 मां बोध्यू छे के जीव स्वभावे एटले के पोतानी समजणनी भूले दोषित छे त्यां पछी तेना दोष भणी जोवू ए अनुकंपनो त्याग करवा जेवू थाय छे। अहीं दोषितना गुनाओ प्रत्ये जोई द्वेष न करवा ज्ञानीनो बोध छे। मुख्य तो परमार्थ विषयक वात छे। सौभाग्यभाई ने अंतरंगमां एवा भाव के परम कृपालदेवना अगाध ज्ञानथी सौने लाभ थाय। वारंवार पत्र वाटे अने रूबरूमां लीमड़ी ठाकोरने बोध आपो, दीपचंदजी मुनिने बोध आपो, गोशाळियाने पण सत समझाय वगैरे भाव। वितरागनो मूळ मार्ग प्रचार अने प्रसार पामे अने जीवो कल्याणनी वाटे वहेला वहेला चढ़े आज भाव। પોતાની પાકી ઉંમર તે સરળતાથી લખે હવે જલ્દી તમારી વાણીનો લાભ બધાને મળે તો સારું, હું ભભક જોતો જોઉં। સૌભાગભાઈના આ ભાવોને પરમ કૃપાલદેવ પ્રશંસ્યા છે। લખે છે કે આ જ પ્રકારના ભાવો અનુમોદનીય છે, આ જ સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે। સૌભાગભાઈ સત્પુરુષ જ છે પણ અત્યારે જીવ કૃપાલદેવની વાણી ઝીલે એવા નથી। લખે છે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી। પવિત્ર પુરુષની કૃપાદૃષ્ટિ એ સમ્યક દર્શન છે અને સૌભાગભાઈએ તો રૂબરૂમાં અને પત્ર વાટે સત્સંગ કરી પરમ કૃપાલદેવને પ્રસન્ન કર્યા છે। પણ તે બોધ ઝીલી ઘણા જીવો મોક્ષ માર્ગે વળે એ આ કાળમાં અસંભવિત જેવું છે। કળિયુગમાં અસત્સંગ અને અસત્પ્રસંગની ગાઢ અસર પ્રવર્તે છે અને અણસમજણે જીવ ભૂલ ભરેલ રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે। આ કાળમાં ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે, એટલે કે જ્યાં હોવા જોઈએ ત્યાં સંપ્રદાયમાં, ધર્મસ્થાનક કે મંદિરમાં, તીર્થસ્થળ, મઠ કે આશ્રમમાં રહ્યા નથી। વ્યક્તિગત રીતે કોઈક જીવ ખરો ખપી છે અને કોઈક વિરલા સત્પુરુષ જ વિચરે છે એમ પરમ કૃપાલદેવે પોકાર કર્યો છે। જગત જે હે કર્માધીના અચિરજ કછું ન લીના, પોતપોતાના કર્મને આધીન જગત જીવો ઘણું કરી વિપર્યાસ બુદ્ધિ હોઈને બધાને સમ્યક સમજાય એવું બનતું નથી। સત્સંગ, સરળતા, સદાચાર અને નિવૃત્તિ આ કાળમાં દુર્લભ થઈ પડ્યા છે। જ્ઞાની બધું જાણે છે, સમજે છે, તીક્ષ્ણ ઉપયોગ અને વિચક્ષણતાને લઈને સાર અસારનો વિવેક પણ છે, પણ હવે તે ઠરી ગયા છે। ફરિયાદ ઉઠતી નથી, ફરિયાદ કરવી પણ નથી। જાપે જૈસી વસ્તુ હૈ વૈસી વે દિખલાય, વાંકા બુરા ન માનીએ કાં લેને વો જાય। થોરને અને બાવળને કાંટા છે તે તો વાળ બનાવવા કામના છે। લીંબુ ખાટું અને લીમડો કડવો છે તે તો તેના ગુણો છે। કૂતરો ભૂકે છે તે ભૂકે ટહુકા ક્યાંથી કરે, પોતે કૂતરો હોત તો પોતે પણ ભૂકત જ। વળી કર્મના ઉદયમાં જકડાયેલ જીવ ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાત, કર્મના નચાવ્યા ચિત્ર વિચિત્ર નાટક કરે છે। જાણે વાંદરાએ મદિરા પીધો, કર્મના ઉદયમાં સંનિપાત થયો હોય, ચિત્તભ્રમ થયો હોય તેમ વર્તે છે। મોકે કર્મ નઠારે નચાયો, મોકે કર્મ નઠારે નચાયો। ગીતાના 18મા અધ્યાયનો 61મો શ્લોક છે કે ઈશ્વર સર્વ ભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠથી ભ્રામ્યન સર્વ ભૂતાની યંત્રારૂઢાની માયા। હે અર્જુન, શ્રીકૃષ્ણ સમજાવે છે કે ઈશ્વર તો પ્રાણી માત્રમાં તેના હૃદયમાં જ નિવાસ કરે છે, આટલા નજીક છે, એક પ્રદેશ પણ દૂર નથી, પણ માયારૂપી યંત્ર પર આરૂઢ થઈને સૌ લોકો ભ્રમવશ ચક્કર ચલાવ્યા કરે છે। ચાવી દીધેલ રમકડું તે રીતે જગતજીવો કર્મબદ્ધ છે, ત્યાં દોષ જોઈને શું વળવાનું છે? કઠપુતલીના ખેલની માફક કઠપુતલી જેમ નાચે કૂદે છે ત્યાં ઉદાસીન થયા સિવાય છૂટકો નથી। નીચે મને પોતાનું કામ પતાવી મધ્યમ વાચાએ રહી નીકળી જવાનું જ્ઞાની બોધે છે। આ સુધારેલ જેલમાં જેલ સુધારેલ પણ હવે રહેવા જેવું નથી, તે સુધરે એમ જ નથી। બેવડી સંપદાના ધણી શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંતુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાન તે જ ભવે પૂર્વાશ્રમમાં ચક્રવર્તી હતા। સાર્વભૌમ સત્તા, ચૌ ચોકડું રાજ્ય ધારે તે કાયદો ઘડી અમલમાં પણ મુકાવી શકે। સવળીએ આવ્યા, વિચાર્યું આ દુનિયા આમ જ રહેવાની છે, સુધારી સુધરે એમ નથી। આટલો કાળ રાજ કર્યું, કાળક્ષેપ થયો। સબ જગસે ઊંચા રહે જો નીચા રાખે નહીં, જગત ભણી દ્રષ્ટિ છે તે ફેરવી અંતરમાં સમય જેવા ઉદાસીનતા આરાધવા જ્ઞાની બોધે છે। વળી અવગુણ ઉર ધરીએ નહીં જો ઉવે બિરક બબુલ, બાવળનું ઝાડ કાંટા ભલે રહ્યા
વટે માર્ગને તડકામાં મુસાફરી કરતા બપોરે તેની નીચે વિસામો લેતા છાયા મળશે જ. તે છાયામાં કાંટા નથી, છાયો લેતા કાંટા વાગતા પણ નથી. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા તે જ સુખની સહેલી છે. પરમ કુલદેવ મુનિઓને બોધેલ, મુનિ બહાર જોશો તો વિક્ષેપનો પાર નથી, અંતરમાં સમાઈ જશો. વળી જોતા ઝેર છે અને પગ મૂકતા પાપ છે. નિમિત્ત અધીન જીવ છે, નિમિત્તોથી દૂર રહેવા જ્ઞાની બોધે છે. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. કુટુંબ એ કાજલની કોટડી છે. જગત જીવનના સર્વ સંબંધો સ્વાર્થના છે. પરનિંદા સવળ પાપ છે. દોષ જોયા કરવાથી દોષો વધે અને ગુણો જોવાથી ગુણો વધે. પારકું ખેતર નિંદ્યા કરે અને પોતાનું પડી મૂકે તો ઉગેલ પાક પણ ખવાઈ જાય. તેથી તેમ કરવું પડી મૂકી તરવા માટે પોતાના દોષ જોવા જ્ઞાની બોધે છે. અને દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય. જગત જીવો સૌ પોતપોતાના કર્મને આધીન છે. સમય સમયના લેખા લેવાશે. કચેરી માહી કાજીનો નથી હિસાબ કોડીનો, જગત કાજી બનીને તું વોરીના પીડા લેજે. દર્દી ડૉક્ટરની દવા ન લે, પરેજ ન પાળે તો ડૉક્ટરે આપઘાત કરવાનો નથી. પરાઈ મૂર્ખતા કાજે મુખે તું ઝેર ના પીજે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.